ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવા દાખલા શરૂ કરીએ. વિસ્ટન બ્રિજને લગતા તો ગયા લેક્ચરમાં મેં તમને જે દાખલા કરાવ્યા હતા અથવા તો વિસ્ટન બ્રિજ વિશે જે મેં તમને સમજાવ્યું હતું એને લઈને આજે આપણે નવા દાખલા શરૂ કરીએ. તેમાં સૌથી પહેલો આપણે દાખલો લઈએ જેમાં કુલ 5 અવરોધો તમને એ પાસે જો તો આ રીતે પાંચ અવરોધો તમને આપી દેવામાં આવ્યા છે. આ એ પાસે 100 ઓહમ, આ એ પાસે પાછા 100 ઓહમ અને આ અવરોધની કિંમત આપી છે 200 ઓહમ. આ રીતે પછી આ અવરોધ તમને આપ્યો છે અહીંયા 100 ઓહમ. આ રીતે અને 200 ઓહમ નો અવરોધ આવી રીતે આપ્યો છે. ₹200 ઓહમ અહીંયા આપણે નામ આપી દઈએ એ બી અને સી. અને એ અને સી વચ્ચે અહીંયા તમને બેટરી જોડી દેવામાં આપી છે 10 વોલ્ટ. એ અને સી વચ્ચે તો તમને પૂછવામાં આવ્યું છે કે અહીંયા આકૃતિની અંદર દરેક અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો હશે. બરાબર, આપણે દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ શોધવાનો છે અત્યારે. તેમાં દરેક અવરોધમાંથી પસાર થતો મારે પ્રવાહ શોધવો હોય તો પહેલાં મારે આનો સમતુલ્ય અવરોધ શોધી લેવો પડે, કેમ કે આ 10 વોલ્ટની બેટરી આપી છે. અને 10 વોલ્ટની બેટરી આપી હોય તો સૌથી પહેલું કામ મારે સમતુલ્ય અવરોધ શોધવાનું કરવું પડે કે સમતુલ્ય અવરોધ આનો કેટલો હશે. તો ચાલો જુઓ. તો ભાઈ એમ આપણે આનો સમતુલ્ય અવરોધ મેળવવા માટે મેં જે તમને કોમન મેથડ શીખવાડી હતી એ રીતે માની લો કે આ 10 વોલ્ટ, એને હું વી વોલ્ટ કહી દઉં વ્યાપક રૂપે. એમ તો આ વી વોલ્ટ, તો આ વી વોલ્ટ, અહીંયા વી વોલ્ટ, તો અહીંયા વી વોલ્ટ જ હશે. પછી અહીંયા 0, તો આ 0 વોલ્ટ. બરાબર, તો આ 0 વોલ્ટ, તો આ 0 વોલ્ટ. અહીંયા હું વોલ્ટેજ કહી દઉં માની લ્યો કે વી એક્સ, અને અહીંયા હું વોલ્ટેજ કહી દઉં માની લ્યો કે અહીંયા વી તો નહીં જ હોય તો અહીંયા હું કહી દઉં વી વાય. બરાબર, તો આના વોલ્ટેજને મેં વી એક્સ કહી દીધા, આના વોલ્ટેજને મેં વી વાય કહી દીધા. જો તો આ રીતે અહીંયા વી, તો અહીંયા વચ્ચે કાંઈ નથી એટલે આ વી, વચ્ચે અવરોધ હોવાથી આ વી ન થાય, તો આને મેં વી વાય નામ આપ્યું છે, આને મેં નામ આપ્યું છે વી એક્સ. તો તમે અહીંયા જોઈ શકો કયા અવરોધો સમાંતરમાં, કયા અવરોધો શ્રેણીમાં. બરાબર, એ બધું તમે અહીંયા ગોઠવી શકો વોલ્ટેજ ઉપરથી જે મેં તમને સમજાવ્યું એ રીતે. કઈ રીતે બોલો તો હવે. તો સૌથી પહેલા તમે આ અવરોધ જુઓ. આ અવરોધ જે છે બરાબર, એનો એક છેડો વી વોલ્ટેજ, એને એક છેડો વી એક્સ વોલ્ટેજ, બીજો છેડો આ વોલ્ટેજનો એક છેડો એના વોલ્ટેજ વી, અને બીજા છેડાના વોલ્ટેજ વી વાય. પછી આ અવરોધના વોલ્ટેજ વી એક્સ અને વી વાય. પછી આ અવરોધનો એક છેડો 0 વોલ્ટેજ, બીજો છેડો વી વાય વોલ્ટેજ, એક છેડો 0 વોલ્ટેજ, બીજો છેડો વી એક્સ વોલ્ટેજ આપ્યો છે. તો જો હું આને આકૃતિમાં બતાવું તો કઈ રીતે બતાવી શકું આને હું, તો જુઓ તો આવી રીતે બતાવી શકાય. હું આવી રીતે આકૃતિ દોરું તો તમને ખબર પડે. માની લો કે આ છેડાના વોલ્ટેજ V, આના વોલ્ટેજ છે વી એક્સ, તો ઈ અવરોધ કયો છે અહીંયા 100 ઓહમ. પછી આ અવરોધ માટે જુઓ તો આના વોલ્ટેજ વી અને બીજા છેડાના વોલ્ટેજ વી વાય. બરાબર, ઈ અવરોધ 100 ઓહમ નો આપ્યો છે તમને, તો અહીંયા વોલ્ટેજ વી વાય. પછી આ અવરોધ જુઓ 200 ઓહમ નો, તો વી એક્સ અને 0, તો વી એક્સ અને 0. બરાબર, અહીંયા 0 વોલ્ટ, તો આ અવરોધ છે 200 ઓહમ નો. અને આ અવરોધ જુઓ તો આનો એક છેડો 0 અને બીજો વી વાય, તો જુઓ તો વી વાય અને 0. આ રીતે અને આ અવરોધ એવો અવરોધ છે, એવો અવરોધ છે કે જેનો એક છેડો વી એક્સ વોલ્ટ અને બીજો છેડો વી વાય વોલ્ટ, તો વી એક્સ અને વી વાય, તો એની વચ્ચે એક અવરોધ આવી ગયો અહીંયા.
અને ઈ અવરોધ કેટલા ઓહમનો આપ્યો છે તમને? 100 ઓહમ. બરાબર, આ તમને આપ્યા છે 200 ઓહમ. અને કેટલા વોલ્ટની અહીંયા બેટરી જોડી દીધી છે? તો કે 10 વોલ્ટ. તો અહીંયા 10 વોલ્ટની બેટરી જોડી દીધી. તો બસ આ રીતે અહીંયા આપણે સમતુલ્ય સર્કિટ દોરી નાખી. હવે આ સર્કિટની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે આપેલી સર્કિટની અંદર બોલો તો R1/R2 = R3/R4, ઉપરની બાજુ, આ બાજુ ઉપરની બાજુ, અહીંયા નીચેની બાજુ, તો અહીંયા ઉપરની બાજુ, અહીંયા નીચેની બાજુ, બરાબર. તો આપેલ સર્કિટની અંદર R1/R2, જો હું આને R1 કહી દઉં, આને R2 કહી દઉં, આને R3 કહી દઉં, આને R4 કહી દઉં, તો R1/R2 = R3/R4 નું પાલન થયું કે નહીં તમે જુઓ. તો આનો ગુણોત્તર A1, આનો ગુણોત્તર A1, તો બેના ગુણોત્તર સરખા હોય. અને જો ગુણોત્તર સરખા હોય તો તમને ખબર છે કે આપેલો બ્રિજ ઈ સંતુલનમાં છે. આ વિસ્ટન બ્રિજ પ્રકારનો પરિપથ થયો, અને વિસ્ટન બ્રિજ પ્રકારનો પરિપથ થયો હોય, અને જો આ બ્રિજ સંતુલનમાં હોય, કેવો હોય, આ સંતુલનમાં છે જુઓ તો અહીંયા, તો ગેલ્વેનોમીટર ભુજમાંથી કોઈ પ્રવાહ વહે નહીં, ગેલ્વેનોમીટર ભુજમાંથી કોઈ પ્રવાહ પસાર થશે નહીં. અને ગેલેનોમીટર ભુજમાંથી જો કોઈ પ્રવાહ ન વહેતો હોય, બરાબર, તો આને આપણે ગેલેનોમીટર ભુજ કીધી હતી, તો આમાંથી વહેતો પ્રવાહ 0, અને આમાંથી વહેતો પ્રવાહ 0, તો પ્રવાહ જ નથી, તો અવરોધનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, અવરોધ અવ્યાખ્યાયિત થઈ જશે. તો આ અવરોધનું અહીંયા કાંઈ મહત્વ રહેતું નથી, જોડો કે ન જોડો એનું અહીંયા કોઈ કામ હોતું નથી. તો આવી રીતનો આપણો સમતુલ્ય પરિપથ બની ગયો. અને સમતુલ્ય પરિપથ બની ગયો તો પહેલું તો આપણને એ જવાબ મળી ગયો કે આ તારમાંથી કોઈ પ્રવાહ વહે નહીં. તમે આને નામ આપી દો, માની લો કે R1 કહી દો, આને R2 કહી દો, આને R3 કહી દો, આને R4 કહી દો, આને R5 કહી દો. તો બોલો R5 માંથી વહેતો પ્રવાહ કેટલો? 0. પછી આ બાજુ માટે આપણે વાત કરીએ તો જો તો હવે આની સમતુલ્ય સર્કિટ હવે શું થઈ? તો કે 100 ને 200 શ્રેણીમાં, 100 ને 200 શ્રેણીમાં, તો અહીંયા 300, અને અહીંયા કેટલા એવા 300, અને બે બાજુ અવરોધો સમાન હોય તો પ્રવાહનું સમાન રીતે વિભાજન થશે. તો અહીંયા કેટલા વોલ્ટની બેટરી લગાડી દીધી છે? 10 વોલ્ટની. તો અહીંયા આપણે 10 વોલ્ટની બેટરી લગાડી દીધી છે. તો હવે મને કહો તો સમતુલ્ય પ્રવાહ કેટલો હશે? I = V/R. તો I = V/R. આર કેટલા? 300 ને 300 = 150. તો I = 1/15 A. તો સમતુલ્ય પ્રવાહ અહીંયાથી બહાર આવ્યો 1/15 A, અને 1/15 A કરંટ બહાર આવશે તો પ્રવાહનું વિભાજન સરખી રીતે થશે. તો સરખી રીતે પ્રવાહનું વિભાજન થયું તો અહીંયા 1/30 A, અને અહીંયા પણ કેટલા આવ્યા? 1/30 A. એનો મતલબ કે ઉપરની લાઇનમાંથી 1/30 A, એટલે આમાંથી નહીં 1/30, આમાંથી નહીં 1/30 A, આમાંથી નહીં અને આમાંથી નહીં, બાકીના ચારેય અવરોધોમાંથી વહેતો પ્રવાહ 1/30 A છે, અને આ અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે? 0 છે. બરાબર, તો તમને આવી ખબર પડે. તો આ રીતે વિસ્ટન બ્રિજને લગતા સવાલો પૂછી શકાય. બરાબર, તમને વોલ્ટેજ પણ પૂછી શકે, તો પ્રવાહ અને અવરોધ ખબર હોય તો તમે વોલ્ટેજે મેળવી શકો છો અહીંયા. ચલો હજી એક દાખલો આપણે આવો કરીએ વિસ્ટન બ્રિજને લઈને. ચાલો જોવો તો અહીંયા આવી રીતે તમને એક પરિપથ આપી દીધો છે, દરેકનો અવરોધ આ રહ્યો છે અહીંયા. તો તમારે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ચલો કઈ રીતે કરશું આ દાખલો? જો આપણે એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ મેળવવો હોય તો એ અને બી નો સમતુલ્ય અવરોધ આપણને કેટલો મળશે વિચારો તો. તો તમે અહીંયા આ પરિપથ જુઓ, જો તો આ 5 અવરોધો જુઓ તમે, સૌથી પહેલા 1, 2, 3, 4 અને 5. તો આ 5 અવરોધો, ઘડીક વાર આર ને છોડી દો, તમે આ 5 અવરોધો જુઓ તો આ 2 અવરોધોનો એક છેડો બેટરી આરે, આ 2 અવરોધોને કોમન કરીને એક છેડો બેટરી આરે જોડ્યો છે, અને વચ્ચે અહીંયા એક અવરોધ આપી દીધો છે તમને. તો આ એ જ રીતની સર્કિટ થઈ. જુઓ તો આને હું આમ કરીને આમ ખેંચી લઉં તો બોલો આ કેવો પરિપથ બની ગયો? તો કે આ રીતે પરિપથ બની ગયો. જોઈ લ્યો,
आ रीते आर 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 ए अने बी जो अने जो आ रीतनो परिपथ बनी गयो होय तो आना छेदमां आ बराबर आना छेदमां आ गुणोत्तर डाबी बाजुनो जमणी बाजुनो गुणोत्तर सरखो आव्यो एटले के ब्रिज संतुलनमां छे अने जो ब्रिज संतुलनमां होय तो आ अवरोधमांथी कोई प्रवाह वहे नहीं અને તેથી આપેલ પરિપથ છે એ વિસ્ટન બ્રિજ છે. વિસ્ટન બ્રિજ સંતુલનમાં છે તો આ અવરોધમાંથી પ્રવાહ નથી વહેતો, એને મેં કાઢી નાખ્યો. તો હવે તમે અહીંયા જુઓ તો હવે અહીંયાથી જે પ્રવાહ આવશે તો અહીંયાથી પ્રવાહના ત્રણ ભાગલા થાય, આઈ વન આઈ ટુ આઈ થ્રી. તો આઈ વન પ્રવાહ આમ નમાઈ લો ગયો, આઈ ટુ પ્રવાહ આમ નમાઈ લો ગયો, આઈ થ્રી પ્રવાહ આમ ગયો. એટલે કે આ બે શ્રેણીમાં, આ બે શ્રેણીમાં અને આ અવરોધ એને સમાંતરમાં થશે. તો હવે સમતુલ્ય સર્કિટ દોરો તો શું આવશે, આની અહીંયા એવા ટુ આર, આ એવા ટુ આર અને આ કેટલા એવા આર. બોલો તો સમતુલ્ય અવરોધ શું થાય ટુ આર નો અને ટુ આર નો? તો કે ટુ આર અને ટુ આર આર થશે. અને આર અને આર પેરેલલમાં તો આર અને આર શું આવે, આર બાય ટુ. તો આમ સમતુલ્ય અવરોધ કેટલો મળી ગયો તમને, આર બાય ટુ. તો આવી રીતે વિસ્ટન બ્રિજને લગતા સવાલો આપણે કરી શકીએ, બરાબર છે. હવે આપણે ઉદાહરણ નંબર 3.8 ટેક્સ્ટ બુકની અંદર જે આપ્યું છે એને આપણે સોલ્વ કરવાનું છે. ઉદાહરણ નંબર 3.8, તો તમે ઉદાહરણ 3.8ની રકમ પહેલાં ધ્યાનથી વાંચો, પછી આપણે આગળ વધીએ. ટેક્સ્ટ બુકની અંદર વિસ્ટન બ્રિજના બે સવાલ આપ્યા છે, પણ બંને પરિસ્થિતિમાં વિસ્ટન બ્રિજ સંતુલનમાં નથી. તો તમે આઈજી પ્રવાહ, ગેલ્વેનોમીટર ભુજમાંથી વહેતો પ્રવાહ કેવી રીતે મેળવી શકો એની હવે આપણે ચર્ચા કરવાની છે. બે દાખલા આપ્યા છે, એક ઉદાહરણમાં છે અને એક સ્વાધ્યાયમાં છે. એમાં આપણે પહેલા ઉદાહરણનો દાખલો લઈએ, ઉદાહરણ નંબર 3.8. ઉદાહરણ નંબર 3.8 નો જો હું પરિપથ દોરું તો આ રીતે તમને આપ્યો છે. જુઓ તો અહીંયા અહીંયા છે 100 ઓહમ, અહીંયા આપ્યા છે 60 ઓહમ, પછી આ અવરોધ આપ્યો છે 10 ઓહમ અને આ અવરોધ આપ્યો છે 5 ઓહમ અને વચ્ચે તમને અહીંયા ગેલ્વેનોમીટર આપ્યું છે જોડીને. અને ગેલ્વેનોમીટરનો જે અવરોધ છે એ તમને આપી દીધો છે અહીંયા 15 ઓહમ, બરાબર. અને 10 વોલ્ટની બેટરી અહીંયા જોડીને આપી છે. તો આ પ્રશ્નની અંદર તમારે ગેલ્વેનોમીટર ભુજમાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. જો તો આ ગેલ્વેનોમીટર ભુજ છે એમાંથી વહેતો તમારે પ્રવાહ શોધવાનો છે. અહીંયા ગેલ્વેનોમીટર જોડ્યું છે જેનો અવરોધ 15 ઓહમ આપ્યો છે તમને, બરાબર. તો સૌથી પહેલી વાત તો એ કે ભાઈ આપણે ચેક કરીએ તોય કે ભાઈ ગેલ્વેનોમીટર અહીંયા વિસ્ટન બ્રિજ જે તમને આપ્યો છે પાંચ અવરોધોનો પરિપથ જેમાં એક બેટરી ભૂત છે, બીજી ગેલેનોમીટર ભૂત છે, તો આવો પરિપથ છે વિસ્ટન બ્રિજ કહેવાય. વિસ્ટન બ્રિજ સંતુલનમાં તો જ હોય જો આર વન અપોન આર ટુ બરાબર આર થ્રી અપોન આર ફોર થાય. તો જો તો આ બેનો ગુણોત્તર કરો તો 100/60 અને આનો ગુણોત્તર એટલે કેટલા આવ્યા, 10/6 એટલે કે 5/3 આવ્યા. આનો ગુણોત્તર લ્યો તો 10/5 આવ્યા એટલે કે આનો ગુણોત્તર 2 આવ્યો. તો અહીંયા 2 આવ્યા અને અહીંયા કેટલા આવ્યા, તો કે 5/3. તો આ બે ગુણોત્તર સમાન નથી એટલે કે આપેલો વિસ્ટન બ્રિજ સંતુલનમાં નથી. સંતુલનમાં ન હોય તો ગેલેનોમીટર ભુજમાંથી પ્રવાહ વહેતો હોય. હવે ગેલેનોમીટર ભુજમાંથી જો પ્રવાહ વહેતો હોય તો આપણે જાણવું છે કે ગેલેનોમીટર ભુજમાંથી અહીંયા કેટલો પ્રવાહ વહી રહ્યો છે. તો મારે ગેલેનોમીટર ભુજમાંથી વહેતો પ્રવાહ શોધવો છે. તો હું કઈ રીતે મેળવું, તો ચાલો જોઉં. અહીંયા બુકની અંદર તમને આકૃતિ આપી દીધી છે, બરાબર. અહીંયા આપણે નામ આપી દઈએ એ બી સી અને ડી. તો આપણે બુક પ્રમાણે આગળ વધીએ. એણે જે રીતે આકૃતિ આપી આપણે એ રીતે દોરી અત્યારે, કેમ કે આકૃતિ તમને આપી દીધી છે અહીંયા. તો જો તો અહીંયાથી કેટલો પ્રવાહ વહી રહ્યો છે, તો કે આઈ વન. અહીંયાથી કેટલો પ્રવાહ વહે છે, તો કે આઈ ટુ. હવે અહીંયા તો ગેલેનોમીટર ભુજમાંથી પ્રવાહ વહે, તો કાં તો પ્રવાહ આમથી આમ આવે ને અથવા તો પ્રવાહ આમથી આમ જાય. તો એણે આપણને આ રીતે પ્રવાહ આપ્યો છે આઈ જી. બોલો આઈ વન માંથી આઈજી પ્રવાહ આમ આઈ લો ગયો તો અહીંયા કેટલો પ્રવાહ વહી તો આઈ વન માંથી આઈજી આમ વયો જાય, તો કે આઈ વન માઇનસ આઈજી. અને આઈજી પ્રવાહ આમ આવ્યો, આઈ ટુ પ્રવાહ આમ આવ્યો. હંમેશા પ્રવાહ પ્લસ થી માઇનસ તરફ વહેતો હોય, સી બિંદુ તરફ વહે, આમ ક્યારેય ન જાય. તો આમ વહેતો હોય તો અહીંયાથી કેટલો પ્રવાહ ગયો કયો તો મને, આઈ ટુ પ્લસ આઈજી. તો અહીંયા આઈ ટુ પ્લસ આઈજી
તો આવી રીતે તમને એને પ્રવાહની ગોઠવણી આપી દીધી છે, બરાબર, અને કુલ પ્રવાહને નામ આપ્યું છે આઈ. આવું ધારીને આગળ વધ્યા છીએ આપણે, બરાબર. હવે તમે ઘણી વખત છે પ્રવાહ તમારે દોરવા પડતા હોય, માન લો કે તમને પ્રવાહ ન આપ્યો હોય ને તમારે પ્રવાહ લેવાના હોય તો કઈ રીતે લે તમે પ્રવાહ? તો કે આઈ વન અહીંયાથી, આઈ ટુ અહીંયાથી, અહીંયાથી પ્રવાહના બે ભાગલા પડી શકે, અથવા તો અહીંયાથી પ્રવાહના બે ભાગલા પડી શકે. તો આપણને કેમ ખબર ઊંચું સ્થિતિમાં બી નું છે કે ઊંચું સ્થિતિમાં ડી નું છે? એ આપણને ખબર નહીં પડે, બરાબર છે. એટલે હંમેશા પ્રવાહ ઊંચા સ્થિતિમાંથી નીચા સ્થિતિમાન તરફ જાય, તો પ્રવાહ બી થી ડી તરફ આવ્યો, એટલે કે બી નું સ્થિતિમાન ઊંચું ને ડી નું સ્થિતિમાન નીચું. પણ આપણે પ્રવાહ દોરવાના હોત તો શું કરવું પડત? તો હું તો અહીંયા આઈ ટુ ના બે ભાગ પડી શકું, તો અહીંયાથી પ્રવાહ ગયો આઈ ટુ, અહીંયાથી પ્રવાહ ગયો આઈજી, તો અહીંયા ગયો આઈ ટુ માઇનસ આઈજી, આઈજી પ્રવાહ મેં ઉપર ધાર્યો છે અત્યારે, તો અહીંયા પ્રવાહ થઈ ગયો આઈ વન પ્લસ આઈજી, બરાબર. આવું હું વિચારી શકું, કેમ કે મને તો ખબર નથી કે આઈ વન પ્રવાહના બે ભાગ પડશે કે આઈ ટુ પ્રવાહના બે ભાગ પડશે, એટલે કે આઈજી પ્રવાહ બી થી ડી તરફ વહેશે કે ડી થી બી તરફ વહેશે, એ આપણે કઈ નિશ્ચિત કહી શકતા નથી. પણ તેમ છતાંય જો તમારે પ્રવાહ લેવાના હોય અને તમે પ્રવાહ આવી રીતે લઈ લ્યો આઈ વન આઈ ટુ, એને આઈ વન ના બે ભાગ પડ્યા છે આઈજી અને આઈ વન માઇનસ આઈજી, જો તમે એને આઈ ટુ ના બે ભાગ પાડી નાખો, બરાબર, જેમ કે અહીંયાથી ગયો આઈજી, તો અહીંયાથી ગયો આઈ ટુ માઇનસ આઈજી, આઈજી આમ ગયો એટલે આઈ વન પ્લસ આઈજી, એમ લ્યો તો પણ જવાબ સાચો જ આવે. પણ પ્રવાહની દિશા જો ઊંધી લીધી હોય ને આપણે ધારવાની હોય અને ધારેલા પ્રવાહની દિશા ઊંધી હશે તો તમારે જે જવાબ આવશે ને એ જવાબ તમારે માઇનસમાં આવશે. શેમાં આવશે? જવાબ માઇનસમાં આવશે. માઇનસમાં જવાબ આવ્યો એટલે સમજી જવાનું કે પ્રવાહની દિશા આમ જેમ ધારી એમ નથી, એની વિરુદ્ધ દિશામાં છે પ્રવાહની દિશા. તો આવું તમે કરી શકો અહીંયા, બરાબર. એટલે માઇનસ પ્લસ આવે એમાં કોઈ મૂંઝાવાની જરૂર નથી, કેમ કે પ્રવાહ તો અદિશ રાશિ છે. જો જવાબ માઇનસમાં આવે તો એમ કહી દેવાનું કે ભાઈ પ્રવાહ બી થી એ તરફ નહીં, એથી બી તરફ હાલતો હશે. તો ચાલો જુઓ. તો અહીંયા આપણે અહીંયા તમને પરિપથ આપી દીધો છે. હવે આપણે આ પરિપથને સોલ્વ કરવો છે, આપણે આઈજી પ્રવાહ મેળવવો છે. આઈજી પ્રવાહ મેળવવા માટે તમે પેલા આકૃતિની અંદર જુઓ તો તમને કુલ ત્રણ ચલ દેખાય છે. જો આકૃતિની અંદર ક્યાં ત્રણ ચલ દેખાય છે? આઈ વન, આઈ ટુ અને આઈજી. તો ત્રણ ચલ હોય તો કેટલા સમીકરણની જરૂર પડશે? ત્રણ સમીકરણની જરૂર પડશે. તો પેલું સમીકરણ હું આ લૂપની મદદથી બનાવી લઉં, બીજું સમીકરણ હું આ લૂપની મદદથી બનાવી લઉં, અને ત્રીજું સમીકરણ છે જોઉં તો આ રીતે હાલીશ, આમ આ રીતે બેટરીમાંથી થઈને અહીંયા હું આવીશ, એટલે ત્રીજું સમીકરણ બની ગયું. તો આ રીતે ત્રણ સમીકરણની મદદથી હું આઈ વન, આઈ ટુ અને આઈજી ને સોલ્વ કરવાનો છું, બરાબર. તો જો તો સૌથી પહેલા આપણે શું કરીએ, તો એમાં સૌથી પહેલી જે તમને ગણતરી અહીંયા કરીને આપી છે એની અંદર પેલા હું એ બી ડી એ માર્ગે આગળ ચાલુ. એ બી ડી એ, ચલો એ બી ડી એ માર્ગે મુસાફરી કરીએ. તો અહીંયાથી મને કરાવો તો સાથે બોલો તો શું આવશે? માઇનસ હંડ્રેડ આઈ વન, પ્રવાહની દિશામાં મુસાફરી કરીએ છીએ અવરોધમાંથી, માઇનસ હંડ્રેડ આઈ વન. ચલો હવે તમે અહીંયાથી પસાર થયા ગેલેનોમીટર ભુજમાંથી, જેનો અવરોધ તમને કેટલો આપ્યો છે અહીંયા? પંદર ઓહમ. તો હું આવ્યા માઇનસ પંદર આઈજી, તો અહીંયા હું લખી નાખું પંદર આઈજી. પછી અહીંયાથી તમે આમ ગયા તો અહીંયાથી તમને પ્રવાહ સામો મળ્યો, પ્રવાહ સામો મળ્યો તો શું થયું? પ્લસ સિક્સટી આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આને હું કહી દઉં પરિણામ નંબર એ. આ આપણું થઈ ગયું પરિણામ નંબર એક. ચાલો હવે જુઓ તો શું કરશું. હવે આપણે આ ભુજ માટે ચર્ચા કરીએ. બી સી ડી બી, જો આપણે બી સી ડી બી માટે આગળ વધીએ તો આપણે શું લખી શકીએ? કયો તો મને માઇનસ ટેન આઈ વન માઇનસ આઈજી, પછી અહીંયાથી આમ આવો તો પ્રવાહ સામો મળ્યો, તો પ્લસ ફાઈવ આઈ ટુ પ્લસ આઈજી. અહીંયાથી પછી આપણે આમ ગયા તો પ્રવાહ સામો મળ્યો, તો પ્લસ પંદર આઈજી. તો પ્લસ પંદર આઈજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. હવે આનું સાદરૂપ આપો તો જુઓ તો શું આવશે? તો માઇનસ ટેન આઈ વન પ્લસ ટેન આઈજી પ્લસ ફાઈવ આઈ ટુ પ્લસ ફાઈવ આઈજી પ્લસ ફિફ્ટીન આઈજી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. આવું સમીકરણ ભાઈનું જુઓ તો. હવે આઈ વન વાળા કેટલા પદ આવ્યા જુઓ તો? એક જ પદ આઈ વન વાળું આવ્યું, તો માઇનસ દસ આઈ વન. આઈજી વાળા કેટલા પદ આવ્યા? પંદર ને પાંચ વીસ, વીસ ને દસ ત્રીસ આઈજી.
અને આઈ ટુ વાળા કેટલા પદો આવ્યા? તો પ્લસ ફાઈવ આઈ ટુ, તો પ્લસ ફાઈવ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આવી રીતે અહીંયા મને બીજું સમીકરણ મળી ગયું, બરાબર. તો આ સમીકરણ હું અહીંયા ડાયરેક્ટ લખું છું, આ બે પદ ભૂસીને. તમારે ભૂસવાનું નથી, પણ અહીંયા થોડીક જગ્યા આપણે ઘટે છે એટલે હું અહીંયા ડાયરેક્ટ સમીકરણ લખી નાખું. કઈ રીતે એવું એ તમને ખબર પડી. તો માઇનસ ટેન આઈ વન પ્લસ થર્ટી આઈ જી પ્લસ ફાઈવ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સમીકરણ નંબર બે. તો સમીકરણ નંબર બે. હવે આપણે ત્રીજું સમીકરણ મેળવીએ આખા આ માર્ગે જઈએ. આપણે ત્રીજું સમીકરણ મેળવવા માટે, તો ત્રીજું સમીકરણ ક્યાં માર્ગે આપણે આગળ વધશું? જોવો તો એ થી બી થી સી થી, બેટરીને હું ઈ નામ આપી દઉં, એ થી બી થી સી થી ઈ થી એ માર્ગે, બરાબર. તો આ માર્ગે જો આપણે આગળ વધીએ તો લખાવો તો શું આવશે? માઇનસ દસ માઇનસ હંડ્રેડ આઈ વન, પછી અહીંયાથી આગળ વધો તો શું આવશે? તો કે આ અને આ બેનો ગુણાકાર અવરોધમાંથી પસાર થાવ, માઇનસ સાઈન આવશે. તો હું ડાયરેક્ટ લખું તો માઇનસ દસ આઈ વન માઇનસ દસ આઈ વન માઇનસ માઇનસ પ્લસ દસ આઈ જી, બરાબર છે. કેમ કે શું અહીંયા આવશે? માઇનસ ટેન આઈ માઇનસ આઈ જી, કૌંસ છોડી નાખો વારવાર. અને ત્યાંથી થઈને આપણે બેટરીમાંથી થઈને પસાર થયા તો પ્લસ ટેન, તો પ્લસ ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હતા ત્યાં ત્યાં આવી ગયા. તો હું સાદરૂપ એવું કહેતો, મને માઇનસ એકસો ને દસ આઈ વન પ્લસ દસ આઈ જી પ્લસ દસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર. આવી રીતનું સમીકરણ આવ્યું. અને જો આવી રીતે સમીકરણ આવ્યું હોય તો અહીંયા હું જો દસ કોમન લઈ લઉં માની લો કે, તો શું આવશે? માઇનસ અગિયાર આઈ વન પ્લસ આઈ જી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, બરાબર. ફરી એકવાર ચેક કરી લઈએ, જો શું કર્યું આપણે? માઇનસ હંડ્રેડ આઈ વન માઇનસ ટેન આઈ વન પ્લસ ટેન આઈ જી, ત્યાંથી અહીંયા આવ્યા એટલે પ્લસ ટેન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો આવી રીતે અહીંયા આપણને સમીકરણ મળી ગયું. અને તેથી હવે સાદરૂપ આપી દીધું એટલે આ સમીકરણ આપણને ફાઇનલી મળ્યું. હવે જો હું આ સમીકરણને માત્ર લખું તો આવું થયું. તમને એમ થાય કે આપણે ઉપર કોમન કેમ ન કાઢ્યા? તો ઉપર એ કોમન કાઢી શકાય, બરાબર. પણ મેં અહીંયા શું કર્યું છે કે અહીંયા સાઈઠ છે અને અહીંયા પાંચ છે એટલે બાર પંચાસ સાઈઠ સીધે સીધા થઈ જાય, એના માટે મેં એ રીતે રાખ્યું છે. જો તમારે કોમન કાઢવું હોય તો કોમન કાઢી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. જવાબ તો બે રીતે આવશે. તો માઇનસ અગિયાર આઈ વન પ્લસ આઈ જી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, અને હું કહી દઉં સમીકરણ નંબર ત્રણ. હવે તમારે કરવાનું છે હું, પેલા ઈ તમારે ભૂલી નથી જવાનું, આપણે આઈ જી મેળવવા છે. જો આપણે આઈ જી મેળવવા હોય તો ત્રણ સમીકરણ છે આપણી પાસે, બરાબર. અને આ ત્રણ સમીકરણની અંદર છેલ્લા સમીકરણની અંદર કોણ નથી આવતું? આઈ ટુ નથી આવતા. તો પેલા બે સમીકરણની મદદથી હું ચોથું સમીકરણ એવું બનાવું કે જેમાં આઈ ટુ ન આવતા હોય. કોણ આવતા હોય? ખાલી આઈ વન ને આઈ જી. તો આની મદદથી હું ચોથું સમીકરણ એવું બનાવું કે જેની અંદર આઈ વન અને આઈ જી જ આવતા હોય, અને ઈ આઈ વન ને આઈ જી વાળા સમીકરણનું સાદરૂપ હું આની સાથે આપી દઉં અને આઈ વન નો લોપ કરું એટલે મને આઈ જી મળી જશે, બરાબર. તો જો તો હું સમીકરણ એક અને બેમાં મારે આઈ ટુ કેન્સલ કરવા હોય તો હું શું કરી શકું? અહીંયા કહો તો મને, તો આઈ ટુ ને કેન્સલ કરવા માટે હું સમીકરણ નંબર બે ને બાર વડે ગુણાકાર કરી અને એકમાંથી બે ને શું કરી નાખું? બાદ કરી નાખું. તો અહીંયા લખું કે સમીકરણ નંબર બે એને ગુણ્યા શું કરવાનું? તમારે બાર વડે ગુણ્યા. તમારે પૂરું શબ્દોમાં લખવાનું, સમીકરણ નંબર બે ને બાર વડે ગુણાકાર કરી અને સમીકરણ નંબર એકમાંથી બાદ કરતા. ચાલો કરાવો તો ગુણાકાર શું આવશે? સમીકરણ નંબર બે નો બાર વડે ગુણાકાર કરો તો, તો બાર વડે ગુણાકાર કરો તો અહીંયા આવી ગયા માઇનસ એકસો વીસ માઇનસ એકસો વીસ આઈ વન. આનો બાર વડે ગુણાકાર કરો તો બાર તેરી છત્રીસ,
360 ig આનો 12 વડે ગુણાકાર કરો તો પ્લસ 60 i2 ઇઝ ઇક્વલ ટુ 0. અને હવે આનું સાદરૂપ આપો, જો તો આને આપણે એમ નમ લખી નાખીએ, એકમાંથી બાદ કરવાના છે આપણે, તો માઇનસ 100 i1 માઇનસ 100 i1 માઇનસ 15 ig પ્લસ 60 i2 ઇઝ ઇક્વલ ટુ 0. જો હું આનું સાદરૂપ આપી દઉં અને બાદ કરવાના છે તો અહીંયા પ્લસ થઈ ગયા, અહીંયા પ્લસ થઈ ગયા, અહીંયા માઇનસ થઈ ગયા. જુઓ તો આ 60 i2 અને 60 i2 કેન્સલ થઈ ગયા, તો હવે શું વધ્યું લખાવો તો મને અહીંયા. તો અહીંયા 100 i1 પ્લસ છે અને અહીંયા માઇનસ 120 એ માઇનસમાં છે, તો અહીંયા આવી ગયા માઇનસ 20 i1. અને 360 અને 15 એટલે 375 આઈ જી ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે આવ્યું 20 i1. જો તો આ સમીકરણને હું ઉપર લખી નાખું, માઇનસ 20 i1 માઇનસ 20 i1 પ્લસ 375 i g 375 i g ઇઝ ઇક્વલ ટુ 0. આવું સમીકરણ 2નું. હવે આમાંથી તમે જોઈ શકો છો 5 કોમન નીકળશે બરાબર. જો હું 5 કોમન કાઢી નાખું તો અહીંયા શું આવી ગયું, માઇનસ 4 i1 પ્લસ, અહીંયાથી 5 કોમન કાઢો તો 5 7 35 એટલે 75 5 i g ઇઝ ઇક્વલ ટુ 0. આને હું સમીકરણ નંબર કહી દઉં, જોવો તો કેટલા મો આવ્યા, 1 2 3 અને આને હું 4 કહી દઉં. હવે આપણી પાસે કુલ 4 સમીકરણ છે. જોવો તો એમાં ત્રીજું સમીકરણ એ આઈ વન આઈ જી ના પદમાં, ચોથું સમીકરણ એ આઈ વન આઈ જી ના પદમાં. તો આપણે આઈ વન નો લોપ કરી નાખીએ તો આપણને આઈ જી મળી જશે. તો ચાલો આપણે આઈ જી ને મેળવવા માટે આઈ વન નો લોપ કરીએ. આઈ વન નો લોપ કરવા માટે શું કરવું પડશે, જોવો તો અહીંયા સમીકરણ નંબર 3 ને 4 વડે ગુણાકાર કરો, અને સમીકરણ નંબર 4 એને કેટલા વડે ગુણાકાર કરશું, 11 વડે ગુણાકાર કરશું. તો અહીંયા આપણે લખીએ કે સમીકરણ નંબર 3 ને બરાબર, કેમ કે તો જ આને 4 વડે લોપ કરો તો અહીંયા 44 આવી ગયા, આને 11 વડે ગુણો તો અહીંયા 44 આવી ગયા બરાબર. તો આઈ વન કેન્સલ થઈ જશે. તો સમીકરણ નંબર 3 ને 4 વડે તથા સમીકરણ નંબર 4 ને 11 વડે ગુણાકાર કરી બે ની આપણે શું કરશું, બાદબાકી કરી નાખીએ. તો ચાલો લખાવો તો સમીકરણ નંબર 3 કેટલા લખું, તો સમીકરણ નંબર 3 ને આપણે ગુણીએ છીએ 4 વડે બરાબર. તો ચાલો 4 વડે ગુણાકાર કરાવો તો 11 4 44, તો માઇનસ 44 આઈ વન, પછી પ્લસ 4 આઈ જી તો પ્લસ 4 આઈ જી, પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0, અથવા તો ઓલી બાજુ લખું તો કેટલા આવશે, માઇનસ 4. અને સમીકરણ નંબર 4 એને આપણે કેટલા વડે ગુણશું, 11 વડે. તો બોલો તો 11 4 44 આઈ વન પ્લસ 75 નો ગુણાકાર જો હું 11 સાથે કરું, તો 75 નો ગુણાકાર જો હું 11 સાથે કરું તો મને મળી જશે 825. કેટલા મળી જશે, 825 આઈ જી ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે. 75 નો ગુણાકાર આપણે કોના હારે કર્યો, 11 સાથે કર્યો બરાબર. તો 75 નો ગુણાકાર જો હું 11 સાથે કરી નાખું તો મને મળી જશે 825 આઈ જી ઇઝ ઇક્વલ ટુ 0. તો આવું થયું. ચાલો હવે બાદબાકી કરવાની છે બેની, તો અહીંયા આવી ગયા માઇનસ એટલે પ્લસ, પ્લસ છે તો માઇનસ, આ બે કેન્સલ થઈ ગયા. સાદરૂપ એવું કેટલું જોવો તો માઇનસ 821 આઈ જી ઇઝ ઇક્વલ ટુ માઇનસ 4. અને તેથી આઈ જી બરાબર આવી ગયા 4/821. અને હવે જો તમે આનું સાદરૂપ આપી દો તો તમને આન્સર મળશે 0.004872. એમ્પિયર. અને જો આને આપણે મિલી એમ્પિયરમાં લખીએ તો 4.87 મિલી એમ્પિયર
आईजी અને IG ની કિંમત પ્લસમાં મળી, પ્લસમાં મળી એનો મતલબ કે ખરેખર IG પ્રવાહ આમ વહી રહ્યો છે, બરાબર. જો આપણે માની લ્યો કે ગણતરી કરી હોત ને આપણે IG પ્રવાહ આમ ધાર્યો હોત તો એને પ્રવાહ નો આપ્યો હોત ને, આપણે ધાર્યો હોત તો IG ને આમ, તો IG ની કિંમત માઇનસમાં આવત. માઇનસમાં આવત તો આપણે સમજી ગયા, ઓકે હાલો આ માઇનસમાં આવ્યા, મતલબ કે પ્રવાહ આમ નહીં, પ્રવાહ આમ જાય છે, પણ મૂલ્ય તો એટલું જ છે, બરાબર. મૂલ્ય આરે મતલબ છે પ્રવાહમાં, તો પ્રવાહનું મૂલ્ય તો એટલું જ રહેત, પણ એની ડાયરેક્શન છે આમ નથી, આમ છે, આપણને ખ્યાલ આવી જાત. એટલે પ્રવાહની કિંમત માઇનસમાં આવે તો તમારે એવું નહીં વિચારવાનું કે ભાઈ આની કિંમત પ્લસમાં આવવી જોઈએ ને માઇનસમાં શું કામ આવી. માઇનસમાં આવી એનો મતલબ તમે જે પ્રવાહ ધાર્યો છે એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહી રહ્યો છે, તો એ તમને આન્સર તો મળી જ ગયો એમ કહેવાય. એટલે માઇનસમાં આન્સર આવે તો એ ખોટું પડે નહીં, ઓકે. ચાલો હવે જુઓ તો આપણે સ્વાધ્યાયનો આવો જ એક દાખલો કરીએ. તો સ્વાધ્યાયની અંદર આપણને એ દાખલો આપી દીધો છે, જો તો કેટલામો દાખલો છે સ્વાધ્યાયમાં, સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.9 આપ્યા છે. જો તો સ્વાધ્યાયમાં દાખલા નંબર 3.9 હું અહીંયા પરિપથ દોરું, તમે રકમ પહેલા ધ્યાનથી વાંચો શું કીધું છે. તો એમાં તમને કુલ 5 અવરોધો આપી દીધા છે, 10, 5, 5 અને 10. વચ્ચેનો અવરોધ આપી દીધો છે 5 ઓહમ, અહીંયા એ પાસે 10 ઓહમ, અહીંયા એ પાસે 5 ઓહમ, અહીંયા એ પાસે 5 ઓહમ, અહીંયા એ પાસે 10 ઓહમ, અને અહીંયા જે તમને અવરોધ આપ્યો છે એ છે 10 ઓહમ, અને જે બેટરી જોડી છે એની કિંમત છે 10 વોલ્ટ. 10 વોલ્ટ, 10 વોલ્ટની એ આપણને બેટરી જોડીને આપી છે. તો હવે તમારે દરેક શાખામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે, માત્ર ગેલ્વેનોમીટર ભૂજમાંથી જ નહીં પણ બેટરીમાંથી કેટલો પ્રવાહ બહાર આવશે, એટલે કે 10 ઓહમમાંથી વહેતો પ્રવાહ, આ 10માંથી વહેતો પ્રવાહ, આ 5માંથી વહેતો પ્રવાહ, આ 5માંથી વહેતો પ્રવાહ, બધી જ કિંમતો તમારે મેળવવાની રહેશે અહીંયા. તો આપણે સૌથી પહેલા એનો નામ નિર્દેશ કરતી, આપણે જ ધારવાનું છે અહીંયા પ્રવાહ. અહીંયા કોઈ તમને એને દોરીને નથી આપ્યા પ્રવાહ, તો આપણે અહીંયા દોરી નાખીએ. જો તો અહીંયાથી કેટલો પ્રવાહ ગયો આઈ, અહીંયાથી કેટલો પ્રવાહ ગયો I1, અહીંયાથી કેટલો પ્રવાહ ગયો I2. હવે I1 ના બે ભાગ પડીને આમ અને આમ જશે કે I2 ના બે ભાગ પડીને આમ અને આમ જશે, એટલે કે બીનું સ્થિતિમાન વધારે હશે. જો બીનું સ્થિતિમાન વધારે હશે તો પ્રવાહ આ રીતે જશે, અને જો ડીનું સ્થિતિમાન વધારે હશે બી કરતા તો પ્રવાહ આમ જશે. બે સંભાવના છે, પણ મેં તમને કીધું એમ કે પ્રવાહની દિશા ગમે તે આવે એની આરે આપણે કોઈ લેવા દેવા નથી, બરાબર. ધારી લઈએ અહીંયા, જો તો અહીંયાથી પ્રવાહ I1 ગયો, તો અહીંયાથી પ્રવાહ આપણે લઈ લઈએ, અહીંયાથી I1 ના બે ભાગ પડ્યા, અહીંયાથી પ્રવાહ ગયો એને હું નામ આપી દઉં IG, અહીંયા પ્રવાહ ગયો એને હું નામ આપી દઉં I1 - IG. બોલો IG અને I2 ભેગા થયા તો અહીંયાથી કેટલો પ્રવાહ ગયો, તો કે I2 + IG, બરાબર. અને અહીંયા કેટલા એવા I1 - IG, બેનો સરવાળો કરો તો I1 + I2 થઈ ગયા, અને I1 + I2 એટલે તો I. તો આવી રીતે આપણે અહીંયા પ્રવાહનું વિભાજન કરી નાખ્યું, જો તો આપણી રીતે, બરાબર. કેમ કે અહીંયા પ્રવાહ દોરીને આપણને નથી આપ્યા, તો ચાલો જો હવે કઈ રીતે સાદરૂપ આપશું આનું. તો અગાઉની જેમ જ આપણે સાદરૂપ આપીએ, તો ચાલો જો તો શું કરશું આપણે એમ. તો સૌથી પહેલા આપણે અગાઉની જેમ જ આ દાખલો કરીએ, તો હું સૌથી પહેલા ABDA લૂપ માટે ગણતરી કરું, ABD અને A માટે. તો ચલો મારી સાથે ગણતરી કરાવો, તો કઈ રીતે ગણતરી કરશું આપણે. તો અહીંયાથી આ રીતે આપણે આગળ વધીએ, તો લખાવો મને કઈ રીતે લખું. -10 I1, અહીંયાથી આમ આવ્યા તો -5 IG, અહીંયાથી આમ આવ્યા પ્રવાહ સામો મળે છે તો +5 I2 = 0, આવું સમીકરણ 2 નું.
અને જો આવું સમીકરણ બન્યું હોય તો આને હું 5 કોમન લઈ લઉં તો શું આવ્યું? માઇનસ 2i1 માઇનસ ig પ્લસ i2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું સમીકરણ બન્યું આ રીતે, બરાબર? અગાઉની જેમ જ આપણે આ દાખલો કરવાના છીએ. અને હું કીધું પરિણામ નંબર 1. હવે આપણે અહીંયાથી આગળ આ લૂપ લઈએ, આપણે અગાઉની જેમ જ, તો એને આપણે નામ આપી દઈએ BCDB. BCD અને બી લૂપ માટે કિર્ચોફનો બીજો નિયમ લગાડતા, બરાબર? તો શું લખશું આપણે, કહો તો મને. માઇનસ 5 i1 માઇનસ ig, બરાબર? 5 i1 માઇનસ ig, પણ આગળ માઇનસ સાઈન શું કામ આવી? કારણ કે આપણે પ્રવાહની દિશામાં આગળ વધીએ છીએ. પછી ત્યાંથી આપણે અહીંયા આવ્યા, તો પ્લસ 10 i2 પ્લસ ig. પછી અહીંયાથી આપણે આમ ગયા, તો પ્રવાહ સામો મળ્યો, તો પ્લસ 5 ig. તો પ્લસ 5 ig ઇઝ ઇક્વલ ટુ 0. ચલો સાદરૂપ આપી દો, તો માઇનસ 5 i1 પ્લસ 5 ig પ્લસ 10 i2 પ્લસ 10 ig પ્લસ 5 ig ઇઝ ઇક્વલ ટુ 0. તો કેટલા એવા ગણો, તો 10 ને 5 15, 15 ને 5 20. 20 ig, i1 કેટલા? તો કે માઇનસ 5 i1 પ્લસ 20 ig પ્લસ 10 i2 ઇઝ ઇક્વલ ટુ 0. 5 કોમન લઈ લઈએ આપણે, તો કેટલા આવ્યા? માઇનસ i1 પ્લસ 4 ig પ્લસ 2 i2 ઇઝ ઇક્વલ ટુ 0. આવું સમીકરણ બન્યું. તો હવે હું ખાલી સમીકરણ અહીંયા રાખું છું, બાકી બધું ભૂસી નાખીએ આપણે, બરાબર? તમારે બધું પૂરેપૂરું લખવાનું છે, જોઈ લ્યો, આ બધું તમારે લખવાનું છે. હું માત્ર સમીકરણ લખું છું. તો માઇનસ i1 પ્લસ 4 ig પ્લસ 2 i2 ઇઝ ઇક્વલ ટુ 0. આ મળી ગયું મને સમીકરણ નંબર 2. હવે ત્રીજું સમીકરણ આપણે અગાઉ જેમ કર્યું હતું એમ જો, તો આખી લૂપ માટે લઈએ, તો એના માટે હું લખી નાખું એ બી સી, ત્યાંથી આને હું બેટરીને ઈ કહી દઉં, અને ત્યાંને એ માર્ગે, બરાબર? આ માર્ગે કિર્ચોફનો બીજો નિયમ લાગુ પાડતા, અથવા તો કિર્ચોફના બીજા નિયમ પરથી બોલતા રહ્યો, શું કરશો? માઇનસ 10 i1, હાલો અહીંયા ડાયરેક્ટ લખાવો તો કેટલા આવશે? માઇનસ 5 i1 માઇનસ માઇનસ પ્લસ 5 ig. અને માઇનસ થી પ્લસ તરફ આગળ ગયા, તો અહીંયા પ્લસ 10, અવરોધમાંથી પસાર થયા, તો પ્લસ 10 i, સોરી માઇનસ 10 i ઇઝ ઇક્વલ ટુ 0. જો ફરીવાર શું કર્યું આપણે, માઇનસ 10 i, તો માઇનસ 10 i, બોલો અહીંયા માઇનસ સાઈન આવશે આ બેના ગુણાકાર આગળ, તો માઇનસ સાઈન લગાડી દો, તો માઇનસ 5 i1 પ્લસ 5 ig. પછી બેટરીમાંથી પસાર થયા એટલે પ્લસ 10 માઇનસ 10 i ઇઝ ઇક્વલ ટુ 0, એ પાસે પાછા આવી ગયા. એટલે ચલો સાદરૂપ અપાવો, તો i1 કેટલી વાર આવ્યા? તો કે માઇનસ 15 i1 પ્લસ 5 i g પ્લસ 5 i g માઇનસ 10. ચલો i નું સાદરૂપ અપાવો, તો i એટલે રિયલમાં શું થાય? કેમ કે જો i ની કિંમત આપણે લખશું ને, તો આપણી પાસે 4 ચલ થઈ જશે, i1 i2 i g અને i, બરાબર? એટલે આપણે આઈ અહીંયા ન રખાય, આપણે આઈ ની બદલે શું લખી શકીએ? જો અહીંયા આઈ હતા, તો આઈ ના કેટલા ભાગ પડ્યા? બે ભાગ પડ્યા, i1 પ્લસ i2. તો કિર્ચોફના પહેલા નિયમ ઉપરથી કયો તો, જેટલો પ્રવાહ દાખલ થાય એટલો જ બહાર આવે, તો આઈ બરાબર i1 પ્લસ i2 થશે. તો આઈ ની બદલે હું લખી નાખું છું, જો, તો i1 પ્લસ i2, અને આ જે 10 છે હું બરાબરની ઓલી બાજુ મોકલી દઉં, તો અહીંયા કેટલા થઈ ગયા? માઇનસ 10. ચલો હવે સાદરૂપ આપીએ, તો માઇનસ 15 i1 પ્લસ 5 i g માઇનસ 10 i1 માઇનસ 10 i2 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 10. હાલો i1 નું સાદરૂપ આપો, તો કેટલા આવ્યા? માઇનસ 25 i1 પ્લસ 5 i g
અને આઈ ટુ કેટલા આવ્યા? આઈ વન બે વાર આવ્યા એટલે પચીસ, આઈ ટુ એક જ વાર આવ્યા, તો આઈ ટુ એક જ વાર આવ્યો હોય તો હું શું લખું? માઇનસ ટેન આઈ ટુ. બરાબર, અહીંયા આઈ ટુ એક જ વાર આવે છે એટલે પંદર અને દસ પચીસ આઈ વન પ્લસ ફાઇવ આઈ જી માઇનસ ટેન આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટેન. ચલો અહીંયાથી હું કેટલા કોમન લઈ લઉં? પાંચ કોમન લઈ લઉં તો શું આવી ગયા? માઇનસ ફાઇવ આઈ વન પ્લસ આઈ જી માઇનસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ. બરાબર, આવું સમીકરણ આપણને મળ્યું. અને આ સમીકરણ હું ઉપર લખી નાખું આ બધું ભૂસીને, તો જુઓ તો કઈ રીતે લખશું? ચલો જો, તેથી માઇનસ ફાઇવ આઈ વન પ્લસ આઈ જી માઇનસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ. આને હું કહી દઉં સમીકરણ નંબર ત્રણ. હવે તમારી પાસે ત્રણ સમીકરણ આવી ગયા, એનો ઉપયોગ કરી અને તમારે પાછા બીજા બે સમીકરણ બનાવવાના કે જેમાં બે જ ચલ આવતા હોય. તો એક કામ કરીએ, હું પહેલા અને બીજા સમીકરણ ઉપર જો હું નજર કરું, અગાઉની જેમ જ આપણે આઈ ટુનો લોપ કરી નાખશું. બરાબર, જો હું પહેલા અને બીજા સમીકરણમાં આઈ ટુને કેન્સલ કરી નાખું, બરાબર, તો મારી પાસે સમીકરણ આઈ વન આઈ જીના પદમાં મળશે. પછી હું સમીકરણ નંબર એક અને ત્રણને લઉં અને ફરી પાછા હું આઈ ટુને કેન્સલ કરી નાખું, બરાબર, અથવા તો સમીકરણ નંબર બે અને ત્રણને લઉં અને જો હું આઈ ટુને કેન્સલ કરી નાખું તો સમીકરણ નવું મેળવું જે આઈ વન ને આઈ જીના પદમાં બન્યું. તો આઈ વન ને આઈ જીના પદમાં બે સમીકરણ મળી ગયા. એ બે સમીકરણની મદદથી હું આઈ વન આઈ જીને સોલ્વ કરી નાખું તો પછી મને આઈ ટુ પણ મળી જશે. તો પહેલાં હું સોલ્વ કરું છું સમીકરણ નંબર એક અને બે, બરાબર, અથવા તો આપણે લઈએ સમીકરણ નંબર એક અને ત્રણ. જો તો સીધે સીધો સરવાળો કરવો પડશે એક અને ત્રણનો, અને પછી આપણે સરવાળો કરીએ બે અને ત્રણનો. બરાબર છે, તો ચાલો જુઓ. તો અહીંયા હું લખી શકું, જો તો આ રીતે, તેથી સમીકરણ નંબર વન પ્લસ ટુ કરતા, હાલો લખાવો તો શું આવ્યું? તો કે માઇનસ ટુ આઈ વન માઇનસ આઈ જી પ્લસ આઈ ટુ બરાબર ઝીરો. અને સમીકરણ નંબર બે લખું તો સમીકરણ નંબર બે, આપણે આઈ ટુને કેન્સલ કરવા છે, બરાબર, તો જો આપણે આઈ ટુને કેન્સલ કરવા હોય તો આપણે સમીકરણ નંબર એક અને બે, જો તો આપણે આઈ ટુને કેન્સલ કરવા છે, બરાબર, આઈ ટુને કેન્સલ કરવા માટે આપણે સમીકરણ નંબર એકને કેટલા વડે ગુણી નાખશું? બે વડે. બરાબર, સમીકરણ નંબર એકને બે વડે ગુણાકાર કરી નાખીએ તો આઈ ટુ કેન્સલ થઈ ગયા. તો આપણે આમ લખીએ સમીકરણ નંબર એ, એને કેટલા વડે ગુણવાના? બે વડે ગુણી. અને સમીકરણ નંબર બેમાંથી બાદ કરતા તમારે પૂરેપૂરું લખવાનું. બરાબર, તો ચાલો જુઓ. તો અહીંયા લખાવો મને બે વડે ગુણાકાર કરીને, તો માઇનસ ફોર આઈ વન, હાલો અહીંયા બે વડે ગુણો તો માઇનસ ટુ આઈ જી, તો માઇનસ ટુ આઈ જી, અહીંયા બે વડે ગુણો તો પ્લસ ટુ આઈ ટુ, તો પ્લસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. ચલો અહીંયા લખાવો સમીકરણ, તો કે માઇનસ આઈ વન પ્લસ ફોર આઈ જી પ્લસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. બાદ કર્યા માટે આ પ્લસ થઈ ગયા, આ માઇનસ થઈ ગયા, આ માઇનસ થઈ ગયા, આ બે કેન્સલ થઈ ગયા. સમીકરણ આપણી પાસે એવું માઇનસ થ્રી આઈ વન માઇનસ ફોર આઈ વન પ્લસ આઈ વન એટલે માઇનસ થ્રી આઈ વન માઇનસ સિક્સ આઈ જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એટલે કે આપણી પાસે સમીકરણ એવું બન્યું કે આઈ વન પ્લસ ટુ આઈ જી ઇઝ ઇક્વલ ટુ ઝીરો. કેટલામું સમીકરણ થયું જોવો તો? સમીકરણ નંબર ચાર. અને સમીકરણ નંબર પાંચ કોની ઉપરથી બનાવશો? તો કે બે અને ત્રણનો સરવાળો કરીને. તો અહીંયા હું લખી નાખું સમીકરણ નંબર બે પ્લસ સમીકરણ નંબર ત્રણ કરતા. ચાલો બે અને ત્રણનો સરવાળો કરાવો તો મને, તો માઇનસ આઈ વન પ્લસ ફોર આઈ જી પ્લસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અહીંયાથી લખાવો માઇનસ ફાઇવ આઈ વન પ્લસ આઈ જી માઇનસ ટુ આઈ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો.
अब ये कैंसल थी गया, यहाँ आ गया माइनस सिक्स आई वन प्लस फाइव आई जी इज इक्वल टू जीरो। बे अने त्रण नो सरवाळो कर्यो एटले अहीं आता माइनस फाइव आई वन प्लस आई जी माइनस टू आई टू, ने अहीं आता आई वन फोर आई जी टू आई टू, हजी अहीं माइनस बे आपणे नथी लखता तो अहीं हुं माइनस बे लखी नाखुं तो एना बराबर शुं आवी गया माइनस बे। तो आने हूँ कही दू समीकरण नंबर पांच। चलो हम चार अने पांच ने सोल्व करी आई वन ने आई जी मेळवी लियो, आई वन ने आई जी मिली गया तो पछी तमने आई टू मिली जाशे। तो हलो पहला आपणे आई वन नो लोप करीए, कोनो लोप करीशुं आपणे आई वन नो, एटले आपणे पहली किंमत कोनी मिली जाशे आई जी नी। तो चलो मेळवीए, अने तेथी जो हूँ आई वन नो लोप करवो होय तो समीकरण नंबर चार ने केटला वडे हूँ गुणाकार करी नाखुं, छ वडे। तो समीकरण नंबर चार ने छ वडे गुणाकार करी अने पछी हूँ करशु आपणे समीकरण नंबर चार ने छ वडे गुणाकार करीने समीकरण नंबर फोर प्लस समीकरण नंबर फाइव करता बराबर। तो चलो लखाओ समीकरण नंबर चार पाछो मने, तो सिक्स आई वन प्लस ट्वेल्व आई जी इज इक्वल टू जीरो बराबर। आने छ वड़े गुणाकार करो, सिक्स आई वन प्लस ट्वेल्व आई जी। हलो आ समीकरण है तो बैठे बैठू लखवानू छे आपणे, तो माइनस सिक्स आई वन प्लस फाइव आई जी इज इक्वल टू माइनस टू। जो तो सिक्स आई वन कैंसल थी गया तो अहीं आवी गया सेवनटीन आई जी इज इक्वल टू माइनस टू। तो आई जी एना बराबर आवी गया माइनस बे भेगा सत्तर एम्पियर। माइनस में साइन आवी एनो मतलब एवो थयो કે પ્રવાહી આમ નહીં આવે, પ્રવાહ આમ જતો હશે આઈ જી, તેમ છતાં પણ તમને પાંચ ઓહમમાંથી વહેતા પ્રવાહની કિંમત મળી ગઈ। એટલે પ્રવાહની દિશા ધારવી એમાં કોઈ અઘરી વાત નથી બરાબર, જો તમે ખોટી દિશા ધારી હશે તો જવાબ માઇનસમાં આવશે પણ જવાબ આવી જશે। એટલે માઇનસમાં જવાબ આવે તો એ કંઈક ખોટું પડે નહીં બરાબર છે। તો ચાલો બે ભેગા સત્તર એનો આન્સર આવ્યો અને બે ભેગા સત્તરની કિંમત આવશે ઝીરો પોઈન્ટ અગિયાર છોતેર, 0.1176 એમ્પિયર માઇનસમાં। અને તેથી આઈજીની કિંમત હું આ રીતે લખી નાખું રાઉન્ડ ઓફ કરીને, તો આઈજી બરાબર માઇનસ 0.12 એમ્પિયર, આ તમને આઈજીની કિંમત મળી ગઈ। તો આમ આપણે લખી શકીએ કે આમ બીડી શાખામાં વહેતો પ્રવાહ એટલે કે ગેલ્વેનોમીટર પ્રવાહ અથવા તો બીડી શાખામાંથી વહેતો પ્રવાહ ડી થી બી તરફ, કઈ દિશામાં? ડી થી બી તરફ કેટલો થયો? 0.12 એમ્પિયર છે, કેમ કે આપણે બી થી ડી ધાર્યો હતો એટલે માઇનસમાં આવ્યો, એટલે આપણે લખશું એમ કે ડી થી બી તરફ પ્રવાહ વહી રહ્યો છે, કેટલો છે? 0.12 એમ્પિયર છે। આઈજીની કિંમત મળી ગઈ આપણને, તો ચલો આઈજીની કિંમત મળી ગઈ હોય તો આપણને આઈ વનની કિંમત મળી જાય સમીકરણ નંબર ચાર ઉપરથી। તો જો તો અહીંયા તેથી समीकरण नंबर चार पर थी बोलो तो आई वन प्लस टू आई जी केटला आव्या, तो के माइनस 0.12 इज इक्वल टू जीरो। तो बोलो आई वन केटला आवी गया, तो के आई वन आवी गया जो तो माइनस 0.24 ओली बाजू गया तो प्लस 0.24 एम्पियर, अने तेथी आई वन की किंमत आपने प्लस मिली, मतलब कि आपने धारेली दिशा तो साची है तो प्रवाह मत जाए माटी प्लस आया 0.24। तो तमने आई वन और आई जी मिली गया बराबर। हवे आपणे मेळवीए आई टू, आई टू केटला आवशे? तो समीकरण नंबर एक पर थी अथवा तो आई वन और आई जी की किंमत समीकरण नंबर एक में मुकता लखाओ तो मने माइनस टू आई वन 0.24 सॉरी माइनस आई जी, तो माइनस माइनस प्लस थी गया तो 0.12 प्लस आई टू इज इक्वल टू जीरो। तो बोलो तो केटला आव्या आई टू? तो अहीं आवी गया माइनस 0.36 प्लस 0.12 एटले माइनस 0.24, माइनस 0.24 ओली बाजु गया तो प्लस 0.24 एम्पियर।
तो आई टू की किमत आपने मिली गई 0.24 एम्पियर, बराबर है। हवे आई वन आई टू आई जी की किमत मिली गई हुई तो हवे आपणे आ किमत पण मेळवी लईए, आई वन माइनस आई जी अने आई टू प्लस आई जी, तेथी आई जी की किमत आपने केटली मिली, अहीं हुं लखी नाखू छुं केम के न्यां हुं भूसी नाखू छुं एटले, तो माइनस 0.12 एम्पियर। અને તેથી આઈ વન માઇનસ આઈજી, બોલો તો આઈ વન કેટલા છે, તો કે 0.24, અને આઈજી ની કિંમત કેટલી રહી વાત, તો કે માઇનસ 0.12, તો માઇનસ માઇનસ શું થઈ ગયા, પ્લસ 0.12, તો 0.36 એમ્પિયર આવ્યા, અને આઈ ટુ પ્લસ આઈજી, તો આઈ ટુ પ્લસ આઈજી, તો આઈ ટુ ની કિંમત 0.24, આઈજી ની કિંમત માઇનસ 0.12, તો 0.12 એમ્પિયર અહીંયા આવ્યા। તો આમ દરેકે દરેક શાખામાંથી વહેતો આપણને પ્રવાહ મળી ગયો, તો આવું આપણે લખી શકીએ। આમ એ બી શાખામાંથી વહેતો પ્રવાહ, તમારે લખવાનું એ બી શાખામાંથી વહેતો પ્રવાહ એ થી બી તરફ કેટલો છે, આઈ વન, તો કે આઈ વન છે 0. હવે તો પ્રવાહ એથી બી તરફ 0.24 એમ્પિયર છે। એ જ રીતે તમારે લખવાનું એ ડી શાખામાંથી વહેતો પ્રવાહ એથી ડી તરફ, એથી ડી તરફ કેટલો છે, આઈ ટુ, આઈ ટુ જુઓ તો 0.24 એમ્પિયર। પછી તમારે લખવાનું કે બી ડી શાખામાંથી વહેતો પ્રવાહ ડીથી બી તરફ, ડીથી બી તરફ, આપણે બીથી ડી ધાર્યો હતો એટલે માઇનસમાં આવ્યો, એટલે આપણે લખશું ડીથી બી તરફ 0.12 એમ્પિયર છે। પછી આપણે લખશું બી સી શાખામાંથી વહેતો પ્રવાહ બી થી સી તરફ કેટલો આવ્યો, જો તો પ્લસ જ આવ્યો ને, આઈ વન માઇનસ આઈ જી પ્લસ આવ્યા, જો તો કેટલા આવ્યા, 0.36 એમ્પિયર છે। તે જ રીતે ડી સી શાખામાંથી વહેતો પ્રવાહ ડી થી સી તરફ, ડી સી શાખામાંથી વહેતો પ્રવાહ ડી થી સી તરફ કેટલો છે, 0.12 એમ્પિયર છે। અને બેટરીમાંથી બહાર આવતો કુલ પ્રવાહ આઈ વન પ્લસ આઈ ટુ થશે, આઈ એટલે, તો બેટરીમાંથી બહાર આવતો કુલ પ્રવાહ આઈ બરાબર આઈ વન પ્લસ આઈ ટુ, જો તો આઈ વન આઈ ટુ કેટલા છે, આઈ વન આઈ ટુ, તો આઈ વન એ તમને મળ્યા 0.24, આઈ ટુ 0.24, તો 0.48 એમ્પિયર છે, બરાબર। તો તમે આ રીતે સમતુલ્ય અવરોધ મેળવી શકો। આ બે દાખલા મેં તમને કરાવ્યા, બે સિમિલર મેથડના જ હતા, પણ જ્યારે દાખલા આવા બોર્ડની એક્ઝામમાં પૂછાતા હોય ને, તમે સમીકરણમાં ક્યાંય નાની એવી પણ ભૂલ કરી નાખો, પછી આવા દાખલામાં જવાબ આવે નહીં। એટલે બહુ શાંતિથી, બહુ ઠંડા મગજથી, પૂરેપૂરી એકાગ્રતાથી આવા દાખલા ગણવાના હોય આપણે। અને આજે મેં જે તમને ગેલેનોમીટર વિસ્ટન બ્રિજ જ્યારે સંતુલનમાં ન હોય, ત્યારે તમને જે આઈજી કરંટ આપણે બે દાખલામાં મેળવો અને બીજા દાખલામાં આપણે બધા પ્રવાહ મેળવા, તો આજે મેં તમને છેલ્લા એક ઉદાહરણ, એક સ્વાધ્યાયના જે આ બે દાખલા કરાવ્યા ટેક્સ્ટ બુકના, એ બે દાખલાની પ્રેક્ટિસ તમારે 5-5 વાર ગણીને કરવી જ પડશે। જો નહીં કરો તો જેટલી વાર આ દાખલો ગણશો એટલી વાર તકલીફ પડશે તમને। બહુ લેન્ધી દાખલા છે, પૂછાય એવા છે, પૂછાય જ છે આવા દાખલા, તો આ દાખલાની પ્રેક્ટિસ તમારે કેટલી વાર કરવાની છે, 5-5 વાર ગણીને કરવાની છે। ઓકે, થેન્ક યુ। આવતા લેક્ચરમાં હવે આપણે વિસ્ટન બ્રિજ, બરાબર, તો એનો ઉપયોગ કરીને આપણે અવરોધો મેળવતા શીખવાડીશું તમને, અને વોલ્ટેજની ગણતરી કરતા શીખવાડીશ, જેમાં બે અથવા બે કરતા વધારે બેટરી આપી હોય ત્યારે, બરાબર, જટિલ જોડાણ હોય ત્યારે। તો આ વ્યવસ્થિત કરી નાખજો। આવતા લેક્ચરથી પછી ટેક્સ્ટ બુકનો નવો કન્સેપ્ટ શરૂ થશે, મીટર બ્રિજ, એમાં આપણે વિસ્ટન બ્રિજનો જ ઉપયોગ કરવાનો છે। તો કન્સેપ્ટ જ્યાં સુધી ક્લિયર નહીં હોય ત્યાં સુધી આગળના લેક્ચરથી ધીમે ધીમે ટફ લાગવાના શરૂ થઈ જશે, એટલે સાથે રહેવાનો પ્રયત્ન કરજો।